ચેપ્ટર નંબર 5માં આનુવંશિકતાને ભિન્નતાના સિદ્ધાંતોની અંદર આપણે અગાઉ જે રચનાઓ જોઈ એની અંદર હવે આગળ જોઈએ કે એક સંકરણના પ્રયોગને તમે ખૂબ સારી રીતે ભણ્યા છો અને એમાં તમને સમજ પડી જશે એવો આપણે બે લક્ષણો વારસામાં ઉતરે તો એને આપણે બે જનીનોનું વારસાગમન એટલે કે દ્વિસંકરણના પ્રયોગ એની એક આપણે ખૂબ સારી ચર્ચા કરીએ. તો અહીંયા જુઓ કે બે જનીનોનું વારસાગમન, હવે બે જનીનનું વારસાગમન આપણે કહીશું દ્વિસંકરણનો પ્રયોગ. એમાં પિતૃ પેઢી તરીકે જો પેલામાં ફક્ત ઊંચા અને નીચા છોડ લીધા હતા, અહીંયા બીજનો રંગ અને બીજનો આકાર બંને લક્ષણોને ધ્યાનમાં લેવાના છે એટલે અહીંયા બે જનીનોનું વારસાગમન કરવાનું છે. અહીંયા જુઓ કે ગોળ અને પીળા બીજ લીધા છે, આકાર ગોળ છે અને બીજ પીળા છે, બરાબર સમજી લો. એટલે કે ગોળ પીળા બીજ અને બીજો જે બીજ છે બીજા બીજ લીધા એ ખરબચડા, ગોળની સામે ખરબચડા અને રંગમાં લીલા. હવે જે આકારની વાત કરીએ તો આકારમાં અહીંયા બે થશે કે ગોળ માટે એ પ્રભાવી આર જનીન જવાબદાર છે અને એની સામે એનું પ્રછન્ન જનીન સ્મોલ આર છે જે ખરબચડા લક્ષણ માટે જવાબદાર છે. એ રીતે વાય જે છે એ પીળો રંગ એ પ્રભાવી છે અને લીલો રંગ સ્મોલ વાય એ પ્રછન્ન છે. હવે આ બંને વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવે તો આપણને અહીંયા F1 પેઢી મળશે. હવે આની અંદરથી જન્યુઓ, પહેલામાં આપણે એક ટી અને સ્મોલ ટી કાઢતા હતા એટલે કે વિશ્લેષણ થતું હતું. હવે અહીંયા જુઓ કે કેપિટલ RR છે એમાંથી એક આર આવશે અને કેપિટલ YY માંથી એક વાય આવશે એટલે એક જન્યુ બનશે RY. હવે આ ખરબચડા લીલાની વાત કરીએ તો સ્મોલ આર આવશે અને વાય આવશે એટલે અહીંયા આ બંને જન્યુઓ વચ્ચે જે પ્રજનનની જે ક્રિયાઓ છે એકને નર તરીકે લેવાનું છે એમને માદા તરીકે અને એમાંથી નર જન્યુ અને માદા જન્યુ એ બંને વચ્ચે સંકરણની ક્રિયાઓ થશે એટલે F1 પેઢીની અંદર આ બંને જન્યુઓ ભેગા થશે એટલે બીજ બધા શું મળશે અહીંયા આર સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ વાય. હવે અહીંયા જુઓ કે અહીંયા ગોળ અને પીળા જ મળ્યા, કારણ શું કારણ કે પ્રભાવી કોણ છે આપણે આર પ્રભાવી છે અને બીજો વાય પ્રભાવી છે. કેપિટલ આર હોય એટલે ગોળ આકાર આવે અને કેપિટલ વાય હોય એટલે રંગ પીળો આવે એટલે F1 પેઢીના તમામ છોડો બધા જ ગોળ અને પીળા હશે એટલે આ ગોળ પીળાવાળા જે છે એટલા પણ છોડ મળ્યા એ બધા વચ્ચે 100 ફલન કરાવડાવ્યું મેન્ડેલે એટલે અહીંયા ગોળ પીળા ક્રોસ ગોળ પીળા એટલે 100 ફલન કરાવડાવ્યું. હવે અહીંયા બરાબર શીખવાનું છે આપણે કે આમાંથી જન્યુઓ ચાર કેવી રીતે કાઢવાના, એકને નર જન્યુ અને માદા જન્યુ એને આપણે યુનિટ ચોરસની મદદ વડે સમજવાનું છે. હવે યુનિટ ચોરસની મદદ વડે સમજીશું તો અહીંયા જો એમાં ક્રોસમાં ડાબી બાજુએ આર સ્મોલ આર કેપિટલ હોય, કેપિટલ આર સ્મોલ વાય અને સ્મોલ આર વાય એ રીતે જન્યુઓ નર તરીકે લેવાના અને માદા છે યુનિટ ચોરસનો ઉપયોગ કરવાનો છે. અહીંયા જોઈએ તો અહીંયા ક્રોસ ગુણાકાર જુઓ RY અને RY બધા કેપિટલ એ રીતે આ લાઈન આખી લખવાની છે તમારે. એ રીતે અહીંયા જો આર સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ વાય એટલે અહીંયા જે જે જગ્યાએ તમને કેપિટલ આર અને વાય દેખાય ત્યાં બધામાં ગોળ અને પીળો રંગ લખવાનો છે. મેં શોર્ટ ફોર્મમાં ગો અને પી લખેલું છે એટલે આ રીતે તમે ટોટલ 16 ખાના પાડશો એટલે અહીંયા 4 જન્યુ આ તરફ 4 જન્યુ આ તરફ લખશો એટલે 4 ને 4 એટલે ટોટલ 16 ખાના બનશે. 16 ખાનાની અંદર જેટલામાં કેપિટલ આર હશે એમાં બધામાં ગોળ રંગ ગોળ આકાર લખવાનો અને જેટલામાં કેપિટલ વાય હોય એમાં પીળો રંગ લખવાનો. હવે જે જગ્યાએ કેપિટલ આર ગેરહાજર હોય અને સ્મોલ આર હાજર હશે અને કેપિટલ વાય હાજર હોય તો એવું જે છે અહીંયા જુઓ આખાનું છે એની અંદર સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ વાય એટલે અહીંયા થશે ખરબચડો અને પીળો એટલે આવા જે ખાનાઓ છે એ યુનિટ ચોરસની અંદર કમ્પ્લીટલી તમારે લખવાના અને F2 પેઢીનું જે પરિણામ છે એ પરિણામ મળશે ગોળ પીળા 9 મળશે, ગોળ લીલા 3 મળશે, ખરબચડા પીળા 3 મળશે, ખરબચડા લીલા 1 મળશે એટલે આનું જે પ્રમાણ છે 9 3 3 અને 1 થશે
બહુ સ્પષ્ટ અને સરસ મજાનું ઉદાહરણ છે, અને એના આધારે આપણે આની જે નોટ છે એ તમે તમારા ટેક્સ્ટબુકની અંદરથી હજી એકવાર કમ્પ્લીટ વાંચી અને લખજો, એટલે તમને ખ્યાલ આવશે. બરાબર, એટલે બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પર પ્રયોગો કરેલા, ગોળ પીળા ગોળ બીજ અને લીલા ખરબચડા સાથે કરાવડાવ્યું, અને F1 પેઢીમાં આપણને કયા મળ્યા? બધા જ પીળા ગોળ બીજ મળ્યા. પીળો જે રંગ છે એ લીલા રંગ પર પ્રભાવી છે અને ગોળ આકારે ખરબચડા આકાર પર પ્રભાવી છે. આ પ્રયોગમાં પીળા રંગ માટે આપણે લેવાનું છે કેપિટલ વાય અને લીલા રંગ માટે સ્મોલ વાય. એ રીતે આકારમાં ગોળ આકાર માટે કેપિટલ આર અને ખરબચડા માટે સ્મોલ આર સંજ્ઞાઓ લેવાની. અને F1 પેઢીમાં જે છે એમાં પ્રભાવી લક્ષણો ધરાવતા પીળા ગોળ બીજ આપણને જોવા મળે, એની વચ્ચે સ્વફલન આપણે કરાવડાવ્યું અને ચાર્ટ મુજબનું જે પ્યુનેટ ચોરસનો ચાર્ટ બનાવ્યો એ ચાર્ટ મુજબ આપણને પરિણામ મળ્યું. અને પરિણામ યાદ રાખવાનું છે 9, 3, 3 અને 1. અહીંયા જુઓ કે ગોળ પીળા, અહીંયા તમને કોઈ જગ્યાએ મધ્યમ મિક્સિંગ કોઈ કલર જોવા નથી મળ્યો, એટલે મેન્ડેલના જે લક્ષણો છે એમાં મુક્ત વિશ્લેષણ બહુ સ્પષ્ટ રીતે આપણને જોવા મળે, જેને આપણે કહીશું મુક્ત વહેંચણીનો નિયમ. મુક્ત વહેંચણી એટલે શું? તો અહીંયા તમે જોયું કે પીળા ગોળ છે, લીલા ખરબચડા છે, પણ બંને વચ્ચે કોઈ વચ્ચેનો રંગ કે વચ્ચેનો કોઈ આકાર જોવા મળતો નથી. એટલે અહીંયા કે બે લક્ષણોની બે જોડ જ્યારે સાથે આવે, સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે છે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે અહીંયા વિશ્લેષણ પામે છે, વચ્ચેનું કોઈ લક્ષણ આપણને જોવા મળતું નથી. એટલે F1 પેઢીની વાત કરીએ તો F1 પેઢીમાં કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય છે, એટલે બધા જ પીળા ગોળ છે, અને એની અંદર અર્ધીકરણ થશે એટલે અંડકોશ અને પરાગર બંને નર અને માદાજન્યુ બંનેનું ઉત્પાદન એ સમયે થશે ત્યારે બે જોડના મુક્ત વિશ્લેષણને સમજવા આપણે પ્યુનેટ ચોરસની વાત કરીએ, એનો ઉપયોગ પણ અગાઉ આપણે કરેલો છે. એટલે પ્યુનેટ ચોરસની અંદર જોઈશું તો એક જોડ જનીનો આર, કેપિટલ આર, બરાબર, એક જોડ જનીનો કેપિટલ આર અને સ્મોલ આરના વિશ્લેષણનો વિચાર કરીએ તો 50% જે જનીઓ છે, F1 પેઢીની વાત છે અહીંયા, 50% જે જન્યુઓ છે એ જન્યુઓની અંદર કેપિટલ આર જનીન અને 50% જન્યુઓમાં સ્મોલ આર છે, કારણ કે અહીંયા મુક્ત વહેંચણી થવાની છે એટલા માટે. એવી જ રીતે તમે જો કેપિટલ વાય અને સ્મોલ વાયનો વિચાર કરશો, અહીંયા જેમ કેપિટલ આર અને સ્મોલ આર F1 પેઢીના આ રહ્યા છો, આના જે જનીનો છે એની અંદર 50% આર બરાબર અને સ્મોલ આર પણ 50%. એ રીતે કેપિટલ વાય અને સ્મોલ વાય એની વાત કરશો તો એમાં પણ 50-50% રેશિયો આપણને મળશે. એટલે અહીંયા ચાર પ્રકારના પ્રકારો મળશે. મેં કહું પણ તમને અહીંયા ચાર પ્રકાર બતાવેલા છે, એ ચાર પ્રકાર આગલી સ્લાઇડની અંદર છે જ, બરાબર. હવે એ જ રીતે વાયનું પણ આપણે કરવું, એટલે ચાર પ્રકારના પણ છે. ચાર કયા કયા? તો જન્યુઓ છે બધા કેપિટલ, બંને કેપિટલ લેવાના, પહેલું કેપિટલ બીજું સ્મોલ. જો આર વાય યાદ રાખવાનું તમારે, આર વાય યાદ ના રહે તો એક આર શેના માટેનું છે? રાઉન્ડ એટલે ગોળ માટે, વાય શેના માટે છે? પીળા માટે, અને સ્મોલ વાય લીલા માટે છે. હવે જો બંને કેપિટલ લેવાના, આર વાય શબ્દ યાદ રાખો, બંને કેપિટલ, બીજામાં પહેલું કેપિટલ બીજું સ્મોલ, ત્રીજામાં પહેલું સ્મોલ બીજું કેપિટલ, અને ચોથામાં બંને સ્મોલ. ક્લિયર થઈ ગયું? જો કે બંને કેપિટલ, પહેલું કેપિટલ બીજું સ્મોલ, આર વાય યાદ રાખવાનું, પહેલું સ્મોલ બીજું કેપિટલ બંને સ્મોલ, જેમાં પ્રત્યેકની સંખ્યા 25% થશે. એટલે 25, 25, 25 અને 25 ટોટલ કેટલા થશે? 100%. આ રીતે આપણે ગણતરી કરવાની છે.